બધાને જઈએ શું ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો ચોવીસ વર્ષ પહેલા ફાધર મેલકમ ફર્નાન્ડિસ પોતાની પુરોહિત દીક્ષા લેવામાં આવી તેઓ ઈશ્વરના એક ચમત્કારિક ચિહ્ન તરીકે આપણી મધ્યે રહે છે આપણે બધા જાણીએ છીએ તેઓ ઈશ્વરમાય બનીને ઈશ્વરની શ્રદ્ધાને આપણી વચ્ચે પ્રગટ કરે છે એવા પુરોહિત એક સાચા માર્ગદર્શક છે અને પ્રભુની વાણી આપણને સરસ રીતે અર્ધઘટન કરાવે છે એવા ફાધર મેલકમ ફર્નાન્ડેસ આપણા બધાને સાચા ઈશ્વરના શિષ્યત્વ તરીકે દોરી લઈ જાય છે એક સારા સમજદાર છે અને મસ્ત ધગસ્તી તેઓ ઈશ્વરની જે કૃપા છે દરેક માટે આપે છે અને સરળ રસ્તાએ દોરી લઈ જાય છે એવા ફાધર મેલકમ ફર્નાન્ડીસ વલસાડ વતની છે તેઓ આશીષ અને એના મરિયા ફેર્નાન્ડિસના ઘેર જન્મ લીધેલા છે તેઓ ઓગણીસો ચોરાસીમાં ઈશ્વરની હાકલ સાંભળીને ગુડ શપર સિમનેરીમાં વડોદરા ધર્મપ્રાંત માટે જોડાવ્યા છે તેઓ પાંચ ભાઈ બહેનોમાં એક હોવા છતાં ઈશ્વરની કામ માટે આગળ આવ્યા અને તેઓ તત્વશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર ફિલોસોફી અને થિયોલોજી ચાલ સેમિનરી નાગપુર ખાતે પૂર્ણ કર્યા ત્યાર પછી તેઓ મે ત્રીજી તારીખે વલસાડ ખાતે પોતાની ગામમાં એ નાઇન્ટીન નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં એ પુરોહિત તરીકે દીક્ષા લીધી ત્યાર પછી બાર વર્ષ સુધી બે બિશપોના માર્ગદર્શન હેઠળ બિશપના સચિવ તરીકે અને કુલપતિ તરીકે પોતાની સેવા આપી ત્યારબાદ નાની સિંગલોટી વલસાડ ઓઘોડિયા સુરત હવે આપણી મધ્યે તેઓ પોતાની સેવા અર્પી રહ્યા છે એવા ફાધર મેલકમ રોજરી ચર્ચમાં આપની માટે સેવા આપતા વખતે આજે તેમની પુરોહિત દીક્ષાની રજન જયંતની શુભ શરૂઆત કરી રહ્યા છે ચલો આપણે બધા સાથે એકત્ર થઈને એમનો અભિનંદન પાઠવીએ અને ખાસ કરીને તેઓ આપણામાં એક જ છે એટલે તમને બધાને આમંત્રો છું આપણે બધા એમની સાથે એકત્ર થઈને ઈશ્વરનો આભાર માનીએ અને ખાસ કરીને તેઓ માટે આપણે પ્રાર્થના કરીએ ઈશ્વર હજુ સારી તંદુરસ્તી બક્ષે અને ઈશ્વરની સેવા કરવા માટે એ ધગસ્થિ આગળ વધે તે માટે આજે આપણે આ ક્રિસ્ત વિજ્ઞમાં જોડાઈએ પ્રભુની કરુણા સકલ ધરા પર વ્યાપી રહી છે પોતાના શબ્દ માત્રથી તેણે આકાશનો ચંદ્રવો તાણી બાંધ્યો છે પિતા ને પુત્ર ને પવિત્ર આત્માના નામે આ પાન વિધિ ના મંગલાચરણ કરીએ આપણા પ્રભુ શ્રી કૃષ્ણ કૃપા પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો તે આપણને પણ મળો ક્રિષ્મ ભાઈઓ તથા બહેનો આજે પાસકાનો ચોથો રહીવા છે અને આજના દિવસે ઓગણીસો છન્નુંમાં મારી પુરોહિત દીક્ષા વલસાડ સેન્ટ એન્થનીઝ ચર્ચમાં થઈ હતી અને ફાધર બનવા સેમનરીમાં જોડાતા ઉપરાંત પંદર વરસ પહેલાં ઓગણીસો ચોર્યાસીમાં હું સેન્ટ ચાર્લ્સ હું અહીંયા ગુડ શેપર્ડ સેમનરી જોડાઈને અને ત્યારબાદ સેન્ટ ચાર્લ્સમાં અભ્યાસ કરી અને ઓગણીસો છન્નુંમાં મારી પૂર્વ દીક્ષા થઈ હતી અને આજે ચોવીસ વરસ પૂરા થતાં મને ખૂબ આનંદ થાય છે કારણ કે ઈશ્વર પ્રરાયને જે કાંઈ મારા જીવનમાં બન્યું છે એક ચમત્કારી રીતે હું એને માનું છું કારણ કે મારી જરૂર ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોની સેવા કરવા માટેની આ એક હાકલ હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક ભજવું એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા એમનો આશીષ મારા ઉપર વરસાવતા રહ્યા છે અને સાથે સાથે સારી તંદુરસ્તી બક્ષીને મને એના સેવા કાર્યમાં ઉપયોગી બનાવ્યા છે તો આજે પ્રભુ ઈસુનો ખૂબ આભાર માનું છું કે આ નિશ નાના હોવાના કારણે હું પ્રભુ ઈસુ નો આભાર માનું છું કે તેઓએ મને પસંદ કર્યા અને ઈશવાણી લોકો સુધી પહોંચાડવા અને એમની સેવા કરવા મને હિંમત અને આશીષ વર્સાવે છે આ આભાર રીતે હું તમને આમંત્રિત કરું છું કે સાથે સાથે આપણે આ યજ્ઞમાં ભાગ લઈએ અને પ્રભુ ઈશ્વરનો આભાર માનીએ તે પહેલાં જે કંઈ નાના મોટા ભૂલ કર્યા હોય એને યાદ કરીએ અને સાચા દિલથી પ્રસ્તાવ કરી આ બલિદાન ચડાવવા ભાગ્યશાળી ઠરિયે બધા સાથે મળી આપણે પાપને ઇقرار કરીએ ਸਰવશમાં પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપને ઇقرار કરું છું બુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે એ મારો દોષ છે મારો પોતાનો દોષ છે તેથી અખંડ કુમારી મરિયમ સર્વ દેવદૂતો ને સંતો તથા આપ સૌ કર્ણસાગર પ્રભુની મારા માટે માફી માંગો સસમ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને સાસ જીવનના દર્શન કરાવો પ્રભુ દયા કરો પ્રભુ દયા કરો ક્રિસ્ત દયા કરો ક્રિસ્ત દયા કરો પ્રભુ દયા કરો પ્રભુ દયા કરો आप प्रभु परमेश्वर ये अशोगान गाए स्वर्ग में उल्लास ने पृथ्वी पर शांति ईश्वर महिमा हो सुपात्र मानवों को कल्याण हो हे राजा राजाधिराज सनातन प्रभु सर्वसमर्थ पिता परमेश्वर तुम्हारी पूजा करिए छे तुम्हारा आभार मानिए छे तुम्हारा महिमा जोइने तुम्हारी स्तुति करिए छे હે ઈશ્વર ના પુત્ર બલિદાન મોટી દયા નિદાન પ્રભુ ઈશ્વર પાપ નિવારો છો તમે અમારી પ્રાર્થના સાંભળો પિતાના સ્નેથી આ દિન ભક્તો પર કરુણા વર્ષાઓ તમે જ પવિત્ર છો તમે સમર્થ છો પિતા અને પવિત્ર આત્માની સાથે તમે સાક્ષાત પરમેશ્વર છો આમેન પ્રાર્થના કરીએ હે સર્વશક્તિમાન પિતા જે ઈસુને અમે કૃષ ચઢાવી દીધા હતા તેમને જ તમે અમારા પ્રભુને મુક્તિદાતા બંને બનાવ્યા છે અમારા કુકર્મો બદલ અમારામાં ઊંડો પસ્તાવો પેદા કરો અમે ઘેટાની જેમ ભૂલા પડીને ભટકીએ છીએ અમને ઈસુ ભણી પાછાવાળો તેવો જ અમારી મુક્તિનો દરવાજો છે એમની મારફતે અંદર જઈને અમે મુક્તિ પામીએ તેવો જ અમારા ગોવાર છે અમે નિશ્ચિતપણે તેમ એમની પાછળ પાછળ ચાલીએ ને એમને હાથે બરપેટે જીવન પામીએ એવી કૃપા કરો આમેન આ પ્રાર્થના મે અમાર પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારા કરીએ છીએ આમેન પ્રેસિતોના ચરિતોના ગ્રંથમાંથી પાઠ પચાસમાના પર્વને દિવસે પિતરે અગિયાર શિષ્યો સાથે ઊભા રહીને પોતાનો અવાજ ઊંચો કરીને લોકોને સંબોધન કરતા કહ્યું આખી ઈસરાયેલી પ્રજાએ નિઃશંક જાણી લેવું કે જે ઈસુને તમે ખ્રુસે ચઢાવ્યા તેમને ઈશ્વર પ્રભુ અને ખ્રિસ્ત બંને ઠરાવ્યા આ સાંભળીને લોકોને હૃદય વિંધાઈ ગયું અને તેમને પિતરને અને બાકીના પ્રેસિતોને કહ્યું ભાઈઓ અમે શું કરીએ પિતરે કહ્યું હૃદય પલટો કરો અને તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તને નામે તમે એક એક જન સ્નાન સંસ્કાર લો તો તમને પવિત્ર આત્મા રૂપી વરદાન મળશે કારણ ઈશ્વરનું વચન તમારે માટે તમારા સંતાનો માટે અને દૂર દૂર વસતા સગળા માટે જેને જેને આપનો ઈશ્વર પ્રભુ બોલાવે તે સૌને માટે છે આ ઉપરાંત પિતરે ઘણું ઘણું કહીને ભારપૂર્વક તેમને આગ્રહ કરી કરીને કહ્યું આ કુટિર લોકો ઉપર ઉતારનારી સજામાંથી તમારું જાતનું રક્ષણ કરો ત્યારે પછી જેમણે એનો સંદેશને વધાવી લીધો તેમને સ્નાન સંસ્કાર કરવામાં આવ્યો અને એ દિવસે લગભગ ત્રણ હજાર માણસનો સંઘમાં ઉમેરો થયો આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊનુ ન લાગે કોઈ વાતે પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊનું ન લાગે કોઈ વાતે લીલડી વાડીમાં વિરામ કરાવતો શીતલને શાંત ઝરના તટે લાવતો મારે અંતરીએ જોમ છલકાવતો તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊણું ન લાગે ખોઈ વાતે સવળે મારે મને એ લઈ આવતો પોતાના નામનું વિરુદ્ધ સંભાળતો તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊનુ ન લાગે કોઈ વાતે તિમિર ધન કોતરમાં ઘૂમવાનું થાય રે કોઈ ડર તોય મને ન લાગે ખ્યારે તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊનુ ન લાગે કોઈ વાતે પ્રભુ મારી સંગ સંગ તું જ ચાલે સાથમાં હૈયે નિરાંત વળે ડાંગ જોઈ હાથમાં તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊનુ ન લાગે કોઈ વાતે મહેફિલની મોજ મને કેવી પ્રભુ તું ઘરે આંખો સમીપ મુજ દુશ્મન જોયા જ કરે તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊનુ ન લાગે ખોઈ વાતે શિરે અંતર ઢોળી મારું સ્વાગત કરે મારો આપ્યાલો છો છલ્લાછલ છલકાવી દે તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊનું ન લાગે ખોઈ વાતે હું તો પ્રભુજી બસ તારે આવાસ રે યુગો અનંત સુધી કરવાનો વાસ રે તમારો જવાબ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ન લાગે કોઈ વાતે બીજો શાસ્ત્ર પાઠ સંતપિતરના પહેલાં પત્રમાંથી પાઠ અધ્યાય બે કડી વીસથી થી પચીસ સુધી તમે તમારા આત્માના ગોવાડ પાસે પાછા વળ્યા છો તમે કંઈ ખોટું કર્યું હોય અને તમને માર પડતો હોય તે તમે સહી લો તો એમાં અભિમાન લેવા જેવું શું છે પણ સારું કામ કર્યા છતાં ભોગવવાનું આવે અને તે તમે ધીરજથી સહી લો તો ઈશ્વર તમારા ઉપર રાજી થશે એટલા માટે જ તો તમને ઈશ્વર હાકલ કરી છે કારણ ખ્રિસ્તે પણ તમારે ખાતર દુઃખો વેઠ્યા હતા અને તેઓ તમારા માટે દ્રષ્ટાંત મૂકી ગયા છે જેથી તમે તેમને પગલે ચાલો તેમને કશું પાપ કર્યું ન હતું તેમ અસત્ય પણ ઉચ્ચાર્યું ન હતું ગાઢની સામે તેમને ગાઢ દીધી ન હતી દુઃખ આપનારને તેમને સામો બદલો લેવાની ધમકી નહોતી આપી પણ તેમણે અદલ ઇન્સાફ તોડનાર ઈશ્વર ઉપર બધું છોડી દીધું હતું આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તે વધતંભ પર ચડી ગયા હતા જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ તેમના ઘાથી તમે સાજા થયા છો તમે ગેઠાની પેઠે ભૂલા પડી ભટકતા હતા પણ હવે તમારા આત્માના રખેવાડ અને ગોવાળ પાસે પાછા વળ્યા છો આ પ્રભુની વાણી છે જયકાર પ્રભુનો હોજો જય જયકાર પ્રભુ ઈસુજી કહે છે હું છું સાચો ગોવાડ મારા ગેટા કાજે મારું જીવન હું દેનાર પ્રભુનો હોજો જય જયકાર પ્રભુ તમારા અંતર માં વસો પ્રભુ આપના અંતર માં ભગવાન ઈસુ કૃષ્ણ શુભ સંદેશ પ્રભુ અમર હો તમારો મહિમા સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ દસમો અધ્યાય કરી એકથી દસ સુધી ઈશ્વરે યહૂદીઓને કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ ઝાપામાં થઈને ઝોંકમાં નથી જતો પણ બીજેથી ચડીને જાય છે તે માણસ ચોર છે અને લૂંટારો છે પણ જે માણસ ઝાપામાં થઈને દાખલ થાય છે તે ઘેટાનો ગોવાળ છે ઝાંપાવાળો એને માટે ઝાંપો ખોલે છે અને ઘેટા તેનો સાદ સાંભળે છે તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર લઈ જાય છે પોતાના બધા ઘેટાને બહાર લઈ ગયા પછી તે તેમની આગળ આગળ ચાલે છે અને ઘેટા તેનો અવાજ ઓળખે છે એટલે તેની પાછળ પાછળ જાય છે પણ કોઈ અજાણ્યાની પાછળ તેઓ કદી નહીં જાય તેઓ તેનાથી ભાગી જશે કારણ તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી ઈશુએ તેમને આ રૂપક સંભળાવ્યું પણ તે લોકો સમજ્યા નહીં કે ઈસુ શું કહે છે એટલે ઈશુએ ફરીથી કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે હું જોકનો દરવાજો છું મારી પહેલાં જે જે આવ્યા તે બધા ચોર અને લૂંટારા હતા અને ઘેટાએ તેમનું સાંભળ્યું નહીં દરવાજો હું છું મારી મારફતે જો કોઈ દાખલ થશે તો તે સલામત રહેશે તે અંદર પણ આવી શકશે બહાર પણ જઈ શકશે અને તેને ચારો અને તેને ચારો પણ મળી રહેશે ચોર તો કેવળ ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા જ આવે છે હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપેટે મળે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિસ્મવાળા ભાઈઓ તથા બહેનો પાસ્કાનો ચોથો રવિવાર અને આ રવિવાર સાચો ગોવાડનો રવિવાર તરીકે પણ ઓળખાય છે અને આજના દિવસે ધર્મસભા આપણને હાકલ માટે પ્રાર્થના કરવા જણાવે છે વાલા ભાઈઓ તથા બહેનો ગયા અઠવાડિયે પ્રભુ ઈશુએ આપણને પોતા વિશે જણાવ્યું તેઓ કોણ છે અને કહ્યું હું સ્વર્ગથી ઉતરી આવેલો જીવનદાય રોટલી છું જે કોઈ મને ખાય તેઓ અનંત જીવન પ્રાપ્ત કરશે અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કોણ છે એ ફરી એકવાર આપણને જણાવે છે એક નવો અવતારમ એક નવું રૂપ કહે છે હું સાચો ગોવાળ છું વાલા ભાઈઓ તથા બહેનો ખરેખર આપણે જાણવો જરૂરી છે કે આપણી આપણી દેખભાલ કોણ કરે છે આપણને કોણ સાચવે છે કોની અવાજ આપણે સાંભળવાનું છે કોનો સાદ આપણે સાંભળવાનું છે કોણ આપણને લીલોતરી ઘાસચારો બની આપણને દોરી લઈ જાય છે અને કોણ આપણને સાચવે છે વાલા ભાઈઓ તથા બહેનો જ્યારે પ્રભુ ઈસુ હતા તે સમયે લોકો ગોવાળ હતા માછીમાર હતા અને આ નાના નાના કામો કરીને તેઓ પોતાનું જીવન આગળ ધપાવતા હતા અને આ રોજિંદી દાખલો લઈને પ્રભુ ઈસુ એમનો સંદેશ લોકો સુધી પહોંચાડતા હતા અને આ જે પ્રભુ ઈસુ આપણને કહે છે દરવાજો ઊંચ છું હું સાચો ગોવાળ છું અને આગળ આપણને કહે છે તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર લઈ જાય છે નામથી બોલાવે છે વાલા ભાઈઓ તથા બહેનો જો આપણે આ શુભ સંદેશમાં કહ્યું તેમ જો આપણે પ્રભુ ઈસુના ઘેટા હોઈએ તો જાણવું જરૂરી છે કે પ્રભુ ઈસુ આપણને દરેકને નામથી ઓળખે છે અને એટલું જ નહીં વ્યક્તિગત રીતે તેઓ આપણને ઓળખે છે અને આપણને સ્વયંને એ તેઓ કોણ છે એની પણ ઓળખ પોતાની ઓળખ પ્રભુ ઈસુ આપણને આપે છે અને આ જે સંબંધ પ્રભુ ઈસુ સાથેની આ જો આપણી આ સંબંધ છે પર્સનલ વન ટુ વન રિલેશનશીપ જે અંગ્રેજીમાં કહેવાય છે એ જાણવું જરૂરી છે કારણ આજના આ ઇલેક્ટ્રોનિક ને ડિજિટલ યુગમાં આપણે બધા નંબર તરીકે ઓળખાઈએ છીએ બેંકમાં ખાતું ખોલો તો નંબર પડે છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડમાં નંબર તરીકે ઓળખાઈએ છીએ ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર તરીકે ઓળખાઈએ છીએ આપણા લાઈફ ઇન્સ્યોરન્સ કાર્ડ એમાં આપણે નંબર તરીકે ઓળખાઈએ છીએ આપણો આધાર કાર્ડ પેન કાર્ડ ઇલેક્શન વોટિંગ કાર્ડ આપણે સૌ નંબરથી ઓળખાઈએ નંબરવાળા બની ગયા છીએ એટલા માટે વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુ સાથેનો આ સંબંધ જાણવું ખૂબ જ જરૂરી છે સપ્ટેમ્બરના અગિયાર તારીખે બે હજાર એકમાં પેન્ટોગોનનો હુમલો એક આતંકવાદીએ એક એરોપ્લેનને હાઈજેક કરીને એના પર ત્રાટક્યા અને એ આખો પેન્ટાગોન આગથી ધુમાડોથી અંધકારમાં છવાઈ ગઈ હતી અને ત્યાર એક પોલીસ ઓફિસર એ બિલ્ડિંગમાં જઈને મોટેથી બૂમો પાડવા માંડ્યા કે મારો સાથ સાંભળો અને પાછળ આવો મારો સ્વા સાથ સાંભળો અને પાછળ આવો અને એમાંથી છ વ્યક્તિએ એનો સાથ સાંભળીને પાછળ પાછળ નીકળી પડ્યા અને પોતાનું જીવ તેઓએ બચાવ્યા અને એનો કારણ ફક્ત એક જ કે તેઓએ આ સાધ સાંભળીને તેઓ પાછળ પાછળ નીકળી પડ્યા ક્રિષ્માવાલા ભાઈ તો તા બહેનો જ્યારે આપણે નાના હતા ત્યારે મને ખ્યાલ છે એક રમત અમે રમતા હતા સાયમન સેઝ સાયમન જે કંઈ કહે છે આપણે કહી કરીએ છીએ સાયમન કંઈ ઊભા થાવ અમે ઊભા થઈએ છીએ સાયમન કંઈ બેસો અમે બેસીએ જે કંઈ સાયમન કહે છે આપણે તે પ્રમાણે કરીએ છીએ કેમ કારણ કે આ રમતનો લીડર કોણ છે સાયમન છે એટલા માટે જે કંઈ સાયમન કહે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ એ જ પ્રમાણે વાલા ભાઈઓ બહેનો જ્યારે આપણે આપણા જીવનમાં આગળ વધીએ છીએ તો આપણા માટે એક નમૂનો એક લીડર આપણે પસંદ કરીએ છીએ સારા કે ખરાબ એ આપણા પસંદગીમાં નિર્ભર કરે છે કે તેઓ આપણને સારા કે સાચા માર્ગે દોરી લઈ જાય છે કે આપણને અવળા માર્ગે દોરી લઈ જાય છે મારો સ્વયં બે અનુભવ છે હું તમને જણાવવા માગું છું કે જ્યારે હું નાનો હતો રેલવે સ્કૂલમાં ભણતો હતો અને રેલવે કોલોનીમાં રહેતા હતા કારણ કે પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા અને તે જ કોલોનીમાં સાથે ભણતા બીજા બે ત્રણ છોકરાઓએ પોતાનું એક ગેંગ બનાવી હતી અને એનું મને ખબર નહોતી અને તેઓ કોડવર્ડ વાપરતા હતા અને એમાં હું ફસાઈ ગયો અને એકવાર એવું બન્યું કે હું મારા પપ્પાના ખિસ્સામાંથી વીસ રૂપિયા ચોરી કરી અને એ જ દિવસે પપ્પાને ખબર પડી ગઈ કે એમના ખિસ્સામાંથી વીસ રૂપિયા ચોરાઈ ગયા છે અને પૂછતા પૂછતાં એમની નજર મારા પર ગયો અને સાચે જ મને બીક લાગી અને એ વીસ રૂપિયાની નોટને મેં ઘરના અંદર પ્રવેશ કરતા ઝાપામાં મેં સંતાડી દીધી તે દિવસે મને ખૂબ જ માર પડી અને છેવટે જ્યારે ખબર પડી એટલે મેં વીસની નોટ લઈને પપ્પાને આપી દીધી અને માફી માંગી અને બીજો એક અનુભવ કે ચર્ચમાંથી હું નારિયેલ ચોરીને લાયો હતો અને જ્યારે પપ્પાને ખબર પડી એક સાચા ગોવાળની માફક તેઓ મને પાછા મારતો માર્યો જ પણ પાછા કીધું જા ચર્ચમાં પાછો જા અને તે સમયે ફાધર આથમિનેઝિસ સ્વર્ગીય ફાધર આથમિનેઝીસ તે વખતે સભા પૂરોત હતો અને કહ્યું જા જઈને ફાધરને પાછો આપ અને માફી માંગ અને હું આ કરું છું કે નથી કરતો એને મારા ભાઈને મારી પાછળ પાછળ મોકાયલો કે આ જાય જાય છે કે નહીં કે રસ્તા પર જ નાળિયેલ ફેંકીને પાછો આવે છે એ સાચો ગવાડ અને એના લીધે જ હું જે કંઈ છું એ મારા પપ્પાને કારણે વાલા ભાઈઓ તથા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે કે લોકો કે ઘેટા મારો સાથ સાંભળે છે પણ આજના યુગમાં વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુના અવાજ કે સાથ સાંભળવું ખૂબ જ મુશ્કેલી છે કારણ આજે હજારો અવાજ ગોવાળનો અવાજ આપણને સંભળાય છે આપણા નામ દઈને તેઓ આપણને પોકારે છે અને સાથે સાથે આપણું જીવન સુખમય હોય કે પછી કેવી રીતે આપણે અમીર બની શકીએ કે આપણા આપણી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોય એને કેવી રીતે સુલજાવી શકીએ આપણા જે કંઈ મુશ્કેલીઓમાં સપડાયા છે એનાથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ કે આપણા કુટુંબમાં પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડો થતો હોય એને કેવી રીતે સુલાવીએ કે પરિવારમાં કોઈ પણ કટોબંધ બન્યું હોય એને કેવી રીતે ઉકેલવું અથવા તો જીવનમાં આપણા ને કેવી રીતે વધારવું અથવા તો કેવી રીતે આપણે આગળ વધીએ એવા સ ઉપાય લઈને તેઓ આપણી પાછળ આવે છે ને આવા ખોટા સેવકોનો અવાજ સાંભળીને આપણો જીવન તહેસ મહેસ થઈ જાય છે આ જ વચ્ચે આપણને સાચો ગોવાળ પ્રભુ ઈસુનો અવાજ સંભળાય છે એટલું જ નહીં તેઓએ એક સરસ સંદેશ લઈને પણ આપણને આપણને બોલાવે છે અને એ છે હું આવ્યો છું કે જેથી તમને જીવન મળે તે પણ ભરપૂર પેટે જીવન મળે અને જે ઉકેલ તેઓ આપણને બતાવે છે એક સારો અને જીવ જિંદગી જીવવા માટે તે એકદમ સરળ છે આપણે ફક્ત એનો સાથ સાંભળવું રહ્યું અને સાથે સાથે તેઓ આપણને એક સાચા માર્ગે ફક્ત આપણને નહીં પણ આપણા કુટુંબને પણ આખી દુનિયાને જે કોઈ એમનો સાથ સાંભળે છે તેઓ આપણને સાચા માર્ગે દોરી લઈ જાય છે બાઇબલમાં લખ્યું છે જે સાંભળે છે જે અવાજ સાંભળે છે તેઓ સાચા માર્ગે ચાલે છે બીજી એક વાત મારા ભાઈઓ તથા બહેનો એક વાર્તા ફરી એકવાર મને યાદ આવે છે કે એક ગોવાળ એમના પાડોશીના કૂતરાઓને કારણેથી એમના એક એક ઘેટાને એક કૂતરા મારી નાખે છે તેઓ હેરાન થઈ ગયા હતા એમને આ રોકવા માટે એને ત્રણ સુઝાવ તેમને મળી એક તો કે હું આ પાડોશીને કોટે લઈ જાઉં બીજો ઉપાય કે મોટો દીવાલ ઊભો કરું કે જેથી કૂતરાઓ અંદર ના આવે પણ તેઓએ ત્રીજો ઉપાય સૂચ્યો એણે બે ઘેટાના બચ્ચાને લઈને પાડોશીના છોકરાઓને આપ્યું અને દેખતા દેખતા આ ઘેટા મોટા થયા અને બીજા નાના નાના ઘેટાઓ પેદા થયા અને સાથે સાથે આ છોકરાઓને આ ઘેટા એટલા બધા વાલા થયા કે તેઓએ પોતાના કૂતરાને એક એક ઓરડાઈમાં બંધ કર્યું અને તે દિવસથી આ પડોશી સાચો ગોવાળ જે એમના ઘેટાને સાચવી રાખતા હતા આ કૂતરાઓથી બચી ગયા વાલા ભાઈ તથા બહેનો આજના યુગમાં આવા જ સાચા ઘેટાઓની જરૂર છે આપણા ઘરમાં આપણા મા બાપ એક સાચા ગોવાડ છે જે આપણા બાળકોને સાચવે છે એટલું જ નહીં કે એવા ગેટાઓની જરૂર ગોવાડની જરૂર છે કે જે પોતાના બાળકોને વધારે સમય આપે અને જે છોકરાઓ ભૂલ કરે તો પણ તેઓ એમના છોકરાઓની કાળજી રાખે સ્કૂલમાં ટીચરોની જરૂર છે જે એમના બાળકોને વધારે ધ્યાન આપે વધારે સમય આપે અને નબળા બાળકોને વધારે સમય આવી આપીને એ લોકોને પણ આગળ લાવે હોસ્પિટલમાં સારા ડોક્ટરો અને નર્સોની જરૂર છે જે એમના પેશન્ટ પર જ્યાદા ધ્યા વધારે ધ્યાન આપે અને ફક્ત એક ઓબ્જેક્ટ તરીકે એમને ના જોએ બીજુંવાળા ભાઈઓ તથા બહેનો આપણા દરેક પબ્લિક સેક્ટરમાં પણ એવા સાચા ગોવાળની જરૂર છે જે લોકો એમના નીચલા લોકોને કામ કરતા તેઓ સંભાળ રાખે અને પોતાના હિતકારતર માટે નહીં પોતાના લાભ ખાતર નહીં પણ લોકોના હિત માટે તેઓ કામ કરે એટલું જ નહીં વાળા ભાઈઓ તથા બહેનો ચર્ચમાં પણ સારા પુરોહિતોની જરૂર છે જે એમના ઘેટાવને સાચા માર્ગે દોરી લઈ જાય અને પ્રભુ ઈશ્વરના પ્રેમનો અહેસાસ તેઓને કરાવે વાલા ભાઈઓ તો તબેનો આજના દિવસે આપણે હાકલ માટે પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થના કરવું જરૂરી છે પણ ભૂલીએ નહીં કે આપણે પણ એક સાચા ગોવાળ છે અને આપણી જે હાકલ છે તે આપણે હાકલને સારી રીતે એનો આપણે કરીએ એની કે જે જવાબદારી પ્રભુ ઈશ્વરે આપણને સોંપી છે એ જવાબદારી અને જે અનુભવ આપણને થઈ છે એ આપણે બીજા લોકો સુધી પહોંચાડીએ એક અંગ્રેજીમાં કહાવત છે નો ગુડ ટોકિંગ ઇટ ઇઝ બેટર ટુ સેટ એન એક્ઝામ્પલ વાતો કરવું પૂરતું નથી પણ આપણે એક નમૂનો બનીએ એ વધારે મહત્ત્વનું છે તો વાલા ભાઈઓ તથા બહેનો એક સાચા ગોવાળની પાછળ પાછળ આપણે નીકળી પડીએ કારણ કે આ જ ગોવાડ માર્ગે દોરી લઈ જાય છે અને આપણે પણ એક સાચા ગોવાળ તરીકે બીજાને પ્રભુ સુભણી લઈ જઈએ આમેન બધા સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકલ સૃષ્ટિના સર્જન હા છે એમના એક માત્ર પુત્ર અમારા પ્રભુ શ્રી ક્રિષ્ણમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને વળ્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા

ભક્તગણની પ્રાર્થના પિતા પરમેશ્વરે પોતાના એકના એક પુત્રને આપણા ગોવાળ તરીકે આપણી પાસે મોકલી આપ્યા આગળ આપણે ભક્તિ ભાવથી આપણી અરજો રજૂ કરીએ તમારો જવાબ પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો બધા સાથે પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો આપણા વડા ધર્મગુરુ આપણા ધર્માધ્યક્ષ પુરોહિતો તેમજ ધર્મ શિક્ષકો ભલા ગોવાળ ઈસુને અનુસરે તથા હંમેશા પોતાના જોકનું હિત હૈયે રાખે અને એનું ભલું કરે એ માટે પ્રાર્થના કરીએ તમારો જવાબ પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો આપણા ઈસુપંથી ધર્મસભામાંથી પરમેશ્વર પોતાના જોકને સારું આપણા સંતાનોને ગોવાળો તરીકે પસંદ કરે એ માટે પ્રાર્થના કરીએ તમારો જવાબ કરી અમારી અરજ સાંભળો પુરોહિત તરીકેની તાલીમ લઈ રહેલા આપણા જુવાનો હંમેશા ઈસુરૂપી દરવાજે દાખલ થઈને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધે અને પોતાના તન મન ઈસુમાં જ પુરવેલા રાખે એ માટે પ્રાર્થના કરીએ તમારો જવાબ પ્રભુ દયા કરી અમારી રક્ષણામળો આપણા તમામ પુરોહિતો પ્રાર્થનામય જીવન દ્વારા સતત ઈશુના સાનિધ્યમાં રહે અને દરરોજ નિષ્ઠાભર ઈશુનું કામ પાર પાડતા રહે એ માટે પ્રાર્થના કરીએ તમારો જવાબ પ્રભુ દયા કરી અમારી રક્ષણામળો બધા માણસો આ પૃથ્વી પર ઈશુરૂપી દરવાજે દાખલ થઈ મુક્તિને પંથે આગળ વધે ને અંતે સ્વર્ગનો પરમ વૈભવ પામે એ માટે પ્રાર્થના કરીએ તમારો જવાબ પ્રભુ દયા કરી પ્રાર્થના કરીએ હે વત્સલ પિતા તમારા પુત્ર ઈશુરૂપી દરવાજે થઈ તમે અમને તમારી પાસે લાવ્યા છો તે બદલ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમે તમારા ઘેટા અને ગોવાળો સૌને ઈસુ પ્રત્યે નિષ્ઠાવાન રાખો અને પૂરા પ્રેમથી ઈસુએ સોંપેલું કામ પાર પાડવાની સૌને શક્તિ આપો આ પ્રાર્થના મેં અમારા પ્રભુ શુખ્રિસ્ત દ્વારા કરીએ છીએ અર્પણ આપણ સૌને તન મન અને ધન સર્વ જે કાંઈ મળ્યું છે તે ઈશ્વરનું આપેલું છે આપણા સર્વના માલિક એવા ઈશ્વરને એમણે આપેલું સર્વ અર્પણ કરીએ

અમારી નજર મંડાયેલી રહો એમની પછવાડે મુક્તિને માર્ગે આગળ ધપતા રહેવાનો અમારો સંકલ્પ દ્રઢ બનો એમની જેમ બીજાઓની ખાતર જાતનો ભોગ આપવાની અમને ચાનક ચડો આ પ્રાર્થના અમે અમારા પ્રભુ શ્રી દ્વારા કરીએ છીએ પ્રભુ તમારા અંતરમાં વસો પ્રભુ આપના અંતરમાં વસો સૌ ઈશ્વર નું ધ્યાન ધરો અમારું ધ્યાન ઈશ્વર માં છે પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ એ જ આપની ફરજ એ જ આપનો ધર્મ છે આમાં પરમ ધર્મ ને પરમ કર્તવ્ય અમાર મુક્તિ ના અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સતન ફળે છે હે પ્રભુ પવન પિતા સ સમર્થ સનાતન પરમેશ્વર આ મંગલકારે ભગવાન બલિદાન ને પ્રતાપે અમને મળેલ નવજીવનનો આ ઉત્સવ ઉજવતા અમે વિશેષ ભક્તિને ઉમંગથી તમારા મહિમાના ગાન ગાઈએ છીએ મોત પર વિજય મેળવીને તેમણે પાપના પુરાણા અમલોનો અંત આણ્યો ને નવા યુગનું મંગળ પ્રભાત પ્રગટાવ્યું છિન્ન ભિન્ન બનેલી દુનિયાને પોતાની છત્રછા હેઠળ એકઠી કરી ને ભાંગી પડેલા માણસને ફરી બેઠો કર્યો

સ્વર્ગમાં જય જયકાર હો પરમેશ્વર નામે આવનાર અને ધન્ય હો સ્વર્ગમાં જય જયકાર હો પવિત્રતા તમારું નામ છે પ્રભુ પવિત્રતા અને તેમાં આનંદ સ્ત્રોત છો તમારા આત્માના સંચારથી અને વેદને પવિત્ર કરો જેથી તે અમારે માટે અમારા પ્રભુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી તમારી આ ભાવ સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યને આપતા કહ્યું લો તમે બધા આમાંથી ખાઓ આ મારું શરીર છે એ તમારી ખાતર અર્પણ થના છે ઓ મારા પ્રભુ મારા પરમેશ્વર એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો ફરી તમારી આભાવ સુધી ને શિષ્યને આપતા કહ્યું લો તમે બધા આમાંથી પીઓ આ મારો લોહીનો પ્યાલો છે નવાને શાશ્વત કરવાનું આ મારું લોહી છે એ તમારી સૌ માનવની ખાતા પાપ મુક્તિના અર્થે લડાવવાનું છે મારા સ્મારક તરીકે આ કરતા રહે છો ઓ મારા પ્રભુ મારા પરમેશ્વર આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર પ્રભુ પરમ તેજ પધારો એ જ અમારો દિલ પોકાર તમારા પુત્રના મરણ પુનરુત્થાન સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાય રોટલી ને આ સનાતન મુક્તિ પ્યાલો અર્પણ કરીએ છીએ તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારા ભાર માનીએ છીએ તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈશુ ક્રિષ્ના દેવ આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ હે પ્રભુ દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને અમારા ધર્માધ્યક્ષ ગોડફ્રીને સહાયક સ્ટાનીસલોને સમગ્ર યાજ્ઞિક વર્ગને ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો એમના પર તમારા દર્શન અનંત પ્રકાશ પાથરો અમારા સૌની ઉપર દયા કરો અને સનિતા કુમારી મરિયમ તેમના પતિ સંત જોસેફ પુણ શ્લોક પ્રેક્ષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને સાસુ જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખિષ્ટ દ્વારા તમારા ખનગાન ગાવવાનું

તમામ મનુષ્યથી અમને ઉઘારી લો હે પ્રભુ સગળ પાપથી અમે મુક્ત કરો આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર હાર ઈશુ પ્રકટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણામાં વસાવતા રહી તમારી શાંતિ હેઠળ અમને સંભાળી રાખો તમે જ રાજેશ્વર છો તમે જ સર્વ સત્તાધીશ છો તમે જ પરમ પ્રતાપિત છો હે પ્રભુ ઈશુ ખ્રિસ્ત તમારા શિષ્યોને તમે કહ્યું હતું હું તમારે સારું શાંતિ મુક્ત જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું અમારા ફરાદો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો સર્વના જીવન દાતા છો આમેન પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો પ્રભુની શાંતિ આપના અંતરમાં સર્વદા વસો પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ પ્રભુની શાંતિ પ્રભુની શાંતિ પ્રભુની શાંતિ પ્રભુ ઈશુના દેહ રક્ત એક થતા આ સૌનું અનંત કલ્યાણ થાઓ બલિદાન પ્રભુ તમે જગતના અમારા પદે દયા કરો બલિદાન મૂર્તિ દયાળો પ્રભુ તમે જગતના પાપ ની છો અમારા પદે દયા કરો બલિદાન મૂર્તિ દયાળો પ્રભુ તમે જગતના પાપ ની છો તમારી શાંતિ અમને આપવો પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સહસદ ભાગી છે આ પંપ તો બલી આ પાપ નિવારક આ જગત ના ઉદ્ધારક પ્રભુ આપ મારા આંગણે પધારો કે પુણ્ય મારા નથી પરંતુ આપના વચનોથી મારા આત્માનું કલ્યાણ થશે મારા ભાઈઓ તથા બહેનો આ છે સાચો ગોવડ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેનો સાદ આપણે સાંભળીએ જેની પાછળ પાછળ આપણે ચાલીએ છીએ અને જે આપણને સાચા માર્ગે દોરી લઈ જાય છે એક ખુશાલ જિંદગી જીવવા માટે તેઓ આપણને દોરી લઈ જાય છે એક સાચા ગોવાળ તરીકે તેઓએ પોતાનો પ્રાણ આપણા આપણી માટે તેઓએ નિછાવર કરી છે કે જેથી આપણે ભરપેટે જીવન પ્રાપ્ત કરીએ આજ પ્રભુ ઈ આ શરીર અને લોહીને આપણે આધ્યાત્મિક રીતે ગ્રહણ કરીએ અને એનો આભાર માનીએ કે તેઓ આ પોતાનું જે પ્રાણ આપણા માટે પાથરવ્યું છે તે નિષ્ફળ ન જાય પણ આપણે પણ એક સાચા ગોવાર તરીકે આપણા અડોશ પડોશને અને જે ગરીબ છે તરછ છોયેલા છે એમને આપણે એમનો સંદેશ પહોંચાડીને મદદરૂપ થઈને આપણે એ લોકોને પણ આપણી આગળ સાથે સાથે લઈ જઈએ થોડીક વાર મૌન રહીને આપણે આ પ્રભુ સુખ્રિસ્તના પ્રસાદ આધ્યાત્મિક રીતે ગ્રહણ કરીએ भगवान् ोडावनरु मोक्ष महे पेडनरु पापति छोड હૃદયપૂર્વક આપ સૌનો હું આભાર માનું છું રોઝડી પેરિસમાં આવતા મને ત્રણ વર્ષ પૂરો થાય છે અને આ ત્રણ વરસ દરમિયાન તમારું ઊફ તમારો સ્વાદ અને જે કંઈ મદદ તમે મને આપી છે એનો હૃદયપૂર્વક હું તમારો આભાર માનું છું તમે સાથે છો એટલા માટે જ હું અહીં સુધી પહોંચ્યો છું અને તમારી પ્રાર્થના ખાસ કરીને જ્યારે પણ હું બીમાર હતો દવાખાનામાં હતો તમારો સાથ તમારી ને મને સાજો કર્યો છે હંમેશા તમે મારી સાથે રહ્યા છો એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે અમારા માટે ફક્ત મારા માટે નહીં પણ મારી સાથે કામ કરતા દરેક ફાધરો માટે અને સિસ્ટરો માટે તમે પ્રાર્થના કરતા રહેજો કે જેથી અને આજે જે હાકલનો રવિવાર પણ છે પ્રાર્થના કરવા માટેની છે તો પ્રાર્થના કરીએ કે વધારેને વધારે લોકો પુરોહિત અને સિસ્ટર બનવા માટે આગળ આવે અને પોતાનું જીવન સાચા ગોવાળની પાછળ પાછળ તેઓ પણ જોડાઈ જાય ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રસાદ પંથી પોતાના જોકની ખાતર પ્રાણ પાથરનાર સાચા ગોવાડ ફરી સજીવન થયા છે પ્રાર્થના કરીએ હે પ્રભુ ઈસુ તમે અમારા સાચા ગોવાડ છો તમારા લોહી વડે તમે અમારી મુક્તિનો પંથ આકરી આપ્યો છે તમારી પાછળ ચાલતા તમારા વર્ષોની સંભાળ ને એમને અનંત સુખના ગોચરોમાં સહી સલામત દોરી છાઓ તમને અમારી આ પ્રાર્થના છે તમે પિતા અને પૈત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો સર્વના જીવન દાતા છો આમ પ્રભુ તમારા અંતરમાં વસશો પ્રભુ આપના અંતરમાં વસો શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર ને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો ઈશ્વરના આદેશ લઈ શાંતિ ને પંથે જાઓ આલે લુયા આલે લુયા આલે લુયા આલે લુયા ખના આશીષ દેના સદાહી હા ચલ તુમ